हेलो विद्यार्थी मित्रों, माय सेल्फ वर्षा पटेल। विद्यार्थी मित्रों, मने एक बात बहुत प्रोत्साहित करे छे कि तू एकलो नथी, तू एकलो छे। उठ, तारी साथे घणा बधा सूर्य छे जे तारी राह जुए छे। तारी साथे घणा बधा सूर्य छे ए तारी सु जुए छे, राह जुए छे। मीन्स तू तारी राह जोनारा शून्य छे। तू उभो था, तारी राह जुए छे, तारू मूल्य तू जाण, बराबर। एटले तारे झूमवानू नथी, पण शू करवानू छे, झझूमवानू छे, राइट। तो आजे प्रोत्साहित करतू मने आ कायम आ वाक्य याद आवे, तेथी हुं तमारी पासे शेर करू छू। आजे आपणे ग्रामरना टॉपिक डिग्री ऑफ कम्पेरिजन नी चर्चा करीशुं। डिग्री ऑफ कम्पेरिजन, तमे पहेला ए समजी लो बेटा के आनी अंदर एडजेक्टिव ए शब्द वारंवार टीचर बोलशे। एडजेक्टिव एटले के विशेषण, एडजेक्टिव एटले विशेषण। कोई पण नाम नी अंदर गुण बतावतो जे शब्द छे। सपोज आपणे कहीए के फेट, बराबर। कोई ने कहीए के जाड, पातळो, ठीक, बराबर, ठीक। કોઈ વૃક્ષ જોઈએ એમ કે કેટલું મોટું છે, કેટલું બીક છે। કોઈ માણસ બહુ ફેટ હોય તો તમે કહો કેટલો જાડો છે, રાઈટ। તો ત્યારે તમે એડજેક્ટિવ કોઈ નામની અંદર જે રહેલો ગુણ છે એ બતાવો છો, એને કહેવાશે વિશેષણ। અંગ્રેજીમાં એને શું કહેવાશે? એડજેક્ટિવ, રાઈટ બેટા। હવે એડજેક્ટિવ જે છે, હવે કમ્પેરિઝન, એમાં એડજેક્ટિવનો ખાસ યુઝ થાય છે। કમ્પેર કરો, તમને એવું થાય કે કમ્પેરિઝન એટલે શું? તો કે તુલના, બરાબર। કોઈ નામની નામ સાથે તુલના, કોઈ વસ્તુની વસ્તુ સાથે તુલના, કોઈ સ્થળની, બરાબર, કોઈ પણ ઓબ્જેક્ટની તુલના કરવી હોય, કે પ્રાણીની પ્રાણી સાથે તુલના કરવી હોય, તો તુલના એટલે કે સરખામણી। કમ્પેરિઝન એટલે કે કોઈની તુલના કરવી અથવા તો કમ્પેર કરવું, બરાબર, સરખામણી કરવી। સપોઝ હું એમ કહું કે હું કાચની સામે ઊભું છું, બરાબર, અને કહું કે આઈ એમ અ ફેટ બોય, આઈ એમ અ ફેટ ગર્લ, બરાબર, અથવા તો હું બોલું કે આઈ એમ અ ફેટ ગર્લ, અથવા તો વુમન, તો એ થયું પોઝિટિવ, બરાબર। બીજું કે કોઈ બે વ્યક્તિ ઊભા છે, મારી સાથે બીજો વ્યક્તિ ઊભો છે, બરાબર, અને હું એવું કહું કે હું એના કરતા જાડી છું, રાઈટ, હું એના કરતા જાડી છું, તો હું શું કહીશ કે હું એના કરતા જાડી છું, તો હું એવું કહીશ કે આઈ એમ ફેટર ધેન હર, હું તેના કરતા જાડી છું, બરાબર। હવે મારી સરખામણી હું બીજા 10-12 વ્યક્તિઓ સાથે કરું છું, રાઈટ, તો ત્યારે કહેવાશે સુપરલેટિવ ડિગ્રી, રાઈટ બેટા। હું ડિગ્રીના પ્રકાર પ્રમાણે તમને સમજાવું છું, પહેલાં સમજી લો ઓરલી રીતે કે કેટલી ડિગ્રી આવશે, તો કે 3 ટાઈપ્સ। કેટલી ડિગ્રી આવશે? 3 ટાઈપ્સ ડિગ્રીના 3 પ્રકાર છે। પહેલા જોયું કે આપણે કમ્પેરિઝ પોઝિટિવ ડિગ્રી, તો બે વ્યક્તિની એક જ એડજેક્ટિવ સાથે સરખામણી કરીએ ત્યારે પોઝિટિવ સરખાપણ બતાવતું હોય, બરાબર। પણ તે પહેલામાં પોઝિટિવ કમ્પેરેટિવ ડિગ્રીમાં શ્રી સરખામણીમાં કેવું અધિકતા દર્શક, વધારે, હું એમના કરતાં વધારે જાણું છું, બરાબર। પણ 10% ઊભા હોય અને એમના કરતાં પણ સૌથી વધારે જાણી છે એવું બતાવવું હોય તો કેવી રીતે બનાવવું પડશે? તો કે ફેટ, બરાબર, ફેટેસ્ટ, ફેટેસ્ટ, ધ ફેટેસ્ટ, આઈ એમ ધ ફેટેસ્ટ, ક્લિયર। તો ત્યાં તમે ફેટેસ્ટ ઈએસટી વાપર્યું, ધ વાપર્યું, કમ્પેરેટિવમાં તમે ધેન વાપર્યું, પોઝિટિવમાં તમે એસ પ્લસ એઝ વાપર્યું। તો ડિગ્રી જે છે એ કેવી ક્યાં વપરાય? તો કોઈ વ્યક્તિની કોઈ વ્યક્તિ સાથે તુલના કરવા માટે કમ્પેરિઝન એટલે કે ડિગ્રી વપરાશે। તો ડિગ્રી એટલે શું થશે? તો કે તુલના। ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે શું થશે? તો કે તુલના। આપણી પાસે કેટલા ટાઈપની ડિગ્રી છે? તો કે 3 ટાઈપ। કેટલા ટાઈપની ડિગ્રી છે? 3 ટાઈપ્સ, બરાબર। હવે આ 3 ટાઈપ્સ છે એ કઈ કઈ છે પહેલા તમે ધ્યાન આપો। 3 ટાઈપની જે ડિગ્રી છે એમાં આપણે જોઈએ તો પહેલી અહીંયા આવશે, બીજી અને અહીંયા આવશે ત્રીજી। હું ફક્ત થોડું તમને સમજ જ આપું છું બેટા। પહેલી આપણે જોઈએ તો પોઝિટિવ ડિગ્રી,
बराबर पॉजिटिव डिग्री। बीजी आपने जोइए तो कई आवशे, बीजी कई डिग्री आवशे आपनी, तो के कंपैरेटिव डिग्री। बराबर कंपैरेटिव डिग्री। त्रीजी डिग्री कई आवशे, तो के सुपरलेटिव डिग्री। मैं तुमने अपना एग्जांपल आप्यो तेवी रीते कई कई टाइप की डिग्री छे, तो के पॉजिटिव, सुपरलेटिव और कंपैरेटिव डिग्री। हमें आज डिग्री छे बराबर, आमा तुम्हारे फक्त थोड़ुं ज याद रखनुं रहेशे के पॉजिटिव डिग्री कोने कहेवाय, कंपैरेटिव डिग्री कोने कहेवाय ने सुपरलेटिव डिग्री कोने कहेवाय। बराबर बेटा, ज्यारे पॉजिटिव डिग्री होय, ज्यारे कंपैरेटिव डिग्री होय अने सुपरलेटिव डिग्री होय, आपणे डिग्रीना थ्री टाइप जोया, त्रण प्रकार जोया। कई कई? पॉजिटिव, कंपैरेटिव अने सुपरलेटिव, राइट। हवे एमां जोयुं के फेर, एक शब्द आपणी पासे हतो फेर, बराबर। अहीं टीचर बोल्या फेर टाइम, बराबर। अहीं बोल्या फेर टेस्ट, क्लियर। आ तमारुं आखुं समझ पड़ी तमने, जे विशेषण जे छे, एडजेक्टिव छे, एने शुं आनी अंदर विशेषणनुं ए ज रूप रहेशे। आनी अंदर शुं थयुं, तो के ईआर लगाड़ी, आनी अंदर शुं थयुं, तो के ईएसटी थई गयुं, क्लियर। आटले ख्याल आवे छे तमने। हवे हुं जे वेबार करुं छुं ते खास खास तमारे ध्यान रखवाना छे बेटा, ज्यारे पण पॉजिटिव डिग्री होय त्यारे शुं फेरफार करवानो, बराबर। શું ફેરફાર કરવાનો? તો કે એસ પ્લસ એડજેક્ટિવ, એડજેક્ટિવ એટલે વિશેષણ, બરાબર। એસ પ્લસ એડજેક્ટિવ પ્લસ એસ, ક્લિયર બેટા। અને જો નેગેટિવ બનાવવાનું હોય તો શું મૂકવાનું? તો કે નોટ સો, નોટ સો પ્લસ એડજેક્ટિવ પ્લસ એસ। આ તો આપણું પોઝિટિવ ડિગ્રીનું, બરાબર। એને તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું ચેન્જીસ થશે? તો તે પણ તમે ફોર્મેશન યાદ રાખો બેટા। ફોર્મેશન જો તમને યાદ રહી જશે કે આ બધા ફોર્મેશન છે, બરાબર। ફોર્મેશન પોઝિટિવ ડિગ્રીનું એસ પ્લસ એડજેક્ટિવ પ્લસ એસ, શું આવે? તો કે એસ પ્લસ એડજેક્ટિવ પ્લસ એસ। અને જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય, બરાબર, કમ્પેરેટિવ ડિગ્રીમાં ચેન્જ કરવાનું હોય, એને ઓળખવાનું હોય અથવા તો ફિલઅપ્સ કરવાનું, પોઝિટિવ ને પીડી બોલીશું અને સુપરલેટિવ ને એસટી બોલીશું, ક્લિયર બેટા। હવે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય તો જે એડજેક્ટિવ જે છે એનું એડજેક્ટિવ નું ઈ આર આવશે, બરાબર। ઘણામાં મોર પણ આવે, એમ ઓ આર મોર પણ આવશે, બરાબર, એટલે ઈ આર પ્રત્યય અને ધેન આવશે, ક્લિયર બેટા। એટલે જ્યારે પણ એડજેક્ટિવ નું સીધી ફોર્મ લખવાનું, તમારે શું લખવાનું? સીધી ફોર્મ। એ કમ્પેરેટિવ ડિગ્રી નું જે છે સીધી ફોર્મ તમારે લખવાનું, પ્લસ તમારું શું આવશે? ધેન, ક્લિયર બેટા। જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રી માં ચેન્જ કરવાનું હોય અથવા તો ફિલઅપ્સ માં તમારે સુપરલેટિવ ડિગ્રી નો યુઝ કરવાનો હોય તો તમારું જે સુપરલેટિવ ડિગ્રી નું ફોર્મ આવશે, એટલે કે ધારો કે એનું એપીએસટી વાળું ફોર્મ આવશે, બરાબર। એડજેક્ટિવ જે ફોર્મ છે એ ઈએસટી વાળું આવશે અને પ્લસ એની આગળ અહીંયા જે છે એડજેક્ટિવ નું ઈએસટી થયું, બરાબર। અને જે અહીંયા આગળ છે એ તમારે શું કરવાનું રહેશે? ધ, બરાબર, ધ, એટલે આર્ટિકલ જે છે એ યુઝ કરવાનો રહેશે। એટલે તમે ખ્યાલ ખાસ ધ્યાનમાં રાખો કે જ્યારે પણ પોઝિટિવ ડિગ્રી રહે હોય તો તમારું જો નકાર વાક્ય હોય તો નોટ સો અને એસ આવશે, અને જો એસર્ટિવ સેન્ટેન્સ હોય તો એસ પ્લસ એડજેક્ટિવ પ્લસ એસ, ક્લિયર બેટા। અને જો તમારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ચેન્જ કરવાનું હોય તો એડજેક્ટિવ જે છે એનું ઈ આર અથવા તો શું એનું કમ્પેરેટિવ ડિગ્રી ફોર્મ કરવાનું રહેશે, પ્લસ તમારું ધ્યાન આવવું જોઈએ, બરાબર બેટા। ઈ આર પણ પ્રત્યે આવશે, અને જ્યારે એને સુપરલેટિવ ડિગ્રીમાં ચેન્જ કરવાનું હોય, બરાબર, અધિકતા દર્શક, સૌથી શ્રેષ્ઠતા દર્શક, આ કહેવાશે અધિકતા દર્શક, બરાબર। આને કહેવાશે સમાનતા દર્શક, આને કહેવાશે અધિકતા દર્શક, અને આને કહેવાશે સુપરલેટિવ એટલે કે શ્રેષ્ઠતા દર્શક। તો ત્યારે તમારા અહીં જે છે અહીં મોસ્ટ પણ આવી શકે,
દરેક જે આ તમારી ત્રણ ટાઈપની ડિગ્રી છે એના ફોર્મેશન ખાસ તમારે યાદ રાખવાના કે કઈ ડિગ્રીમાં કઈ રીતે ફેરફાર થાય છે કે ધારો કે પોઝિટિવ ડિગ્રી હોય તો ટીચરે એનું જે એક સમાનતા છે કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ સાથે સરખામણી કરવી હોય ત્યારે s + adjective + s સપોઝ હું એવું કહું કે this man is fair અને that man is fat બરાબર તો this man is as fat સમજ પડે છે તો ફેટ જે છે એડજેક્ટિવ એની આગળ s અને પાછળ s એટલે કે જે એડજેક્ટિવ છે એની આગળ પાછળ તમારે s s મૂકવાનું એટલે તમારું આનું ફોર્મેશન એ પણ બનશે બેટા જો પોઝિટિવ ડિગ્રી હોય સપોઝ પોઝિટિવ ડિગ્રી છે તો પોઝિટિવ ડિગ્રી નું તમારે ખાસ યાદ રાખવાનું રહેશે શું ફોર્મેશન બન્યું આપણે શોર્ટ ટ્રિક બતાવી હતી બરાબર પણ જો તમારે બનાવવાનું હોય તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એસ એડજેક્ટિવ પ્લસ એસ અહીંયા જે છે એ તમારું પહેલું નામ આવશે બરાબર અહીંયા ફર્સ્ટ નેમ કયું નામ આવશે ફર્સ્ટ નેમ અને અહીંયા એસ પ્લસ અહીંયા તમારું પાછું સબ્જેક્ટ આવશે એને કહેવાશે તમારું સેકન્ડ નેમ બરાબર પહેલા નામની બીજા નામ સાથે સરખામણી કરી પણ કેવી ડિગ્રીમાં તો કે Plus as plus બીજું નામ બરાબર એટલે સબ્જેક્ટ અહીં